નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે દિશા શર્મા. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ કરાયો. સેવા એ જ સંકલ્પના મંત્રને અવિરત ચરિતાર્થ કરતા રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. સવારે 6:30 કલાકે રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસના મંગલમય પ્રસંગે નેમનાથ ભગવાન દેરાસર મહેતાપોળથી પધારેલ પરમ પૂજ્ય જૈનાચાર્ય ભગવંત શ્રી રાજરત્ન તુરીશ્વરજી મહારાજ સહિત અનેક સાધુ સાધ્વીજીના આશીર્વાદ મેળવ્યા તથા કલ્યાણરાયજી હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ સવારે 7:30 કલાકે VMC વોર્ડ નંબર 14ના ઓફિસ પર 300થી વધુ સફાઈ સેવક ભાઈઓ બહેનોને પેન્ટ શર્ટના કાપડ તથા સાડીનું વિતરણ કરાયું હતું. સાથે સવારે 10:30 કલાકે મેન્ટલ હોસ્પિટલમાં 325 દર્દીઓને ફ્લેવર્ડ મિલ્કનું વિતરણ કરાયું હતું. તો સવારે 11 કલાકે મુક ધ્વનિ ટ્રસ્ટના 300થી વધુ દિવ્યાંગ બાળકો સાથે નાસ્તા કરી જન્મદિવસની ઉજવણી કરાઈ. અને કુદરતી અમારે ત્યાં આ તરફ આવવાનું થાય અને તમારા સ્થાને વહેલી સવારે આજે આ પૂજા કરવાનું મળે, બસ આશીર્વાદ જ આપીએ. રાજકારણ એ સમાજકારણનું માધ્યમ બને, સેવાનું માધ્યમ બને અને એના દ્વારા અનેકોના આશીર્વાદ પામીને તમારા ક્ષેત્રમાં ખૂબ ઉન્નતિ અને પ્રગતિ કરો. ઈશ્વરની અનેરી કૃપા છે. આજે મારો જન્મદિવસ છે, એ નિમિત્ત છે, એ પ્રસંગ છે. પરંતુ અમે ઘણા વર્ષોથી મારો જન્મદિવસ એ લોકોપયોગી, સમાજપયોગી કેવી રીતે બની રહે અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના જે સંવેદનશીલ બધા કાર્યકર્તાઓ છે, ભેગા મળી અને કાયમથી ઉજવતા આવ્યા છે. અમે એવા કાર્યક્રમો કરી છે કે જેમાં અહીંથી જ અમને નીકળીશું અને વોર્ડ નંબર 1 કોર્પોરેશનની જે કચેરી છે એમાં લગભગ 400 સફાઈ કર્મચારીઓ છે. એમાં જે ભાઈઓ છે એમને પેન્ટ શર્ટ અને જે માતા બહેનો છે એમને સાડી, લગભગ 400ની સંખ્યામાં અમે આપવાના છીએ. આ એક એમના પ્રત્યેનું એક ઋણ અદા કરીએ છીએ કે જે સમાજનો કચરો સાફ કરે છે, તકલીફ વેટીને આપણા માટે એ સફાઈ કરે છે, તો સમાજની અંદર એમનું સ્થાન પણ ગૌરવભર્યું છે. એ પ્રસ્થાપિત કરવા એ કાર્યક્રમ રાખ્યો છે અને ઈશ્વરની કૃપાથી આજે જ ખૂબ મોટી સંખ્યામાં, લગભગ 70ની સંખ્યામાં જૈનાચાર્યો પધાર્યા છે વડોદરા શહેરમાં. અને આજના દિવસે, આજનો મંગલ દિવસ, નવા વર્ષની શરૂઆત અને એમના આશીર્વાદ મળ્યા મને. તમામ સામે બહાર જે મંદિર છે, જૈન મંદિર છે, ત્યાંથી અહીંયા દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા. એમના આશીર્વાદ લઈને અમે આ જન્મદિવસ ઉજવીએ છીએ. માતા પિતાનું ઋણ ચૂકવવાનો એક પ્રયાસ છે. શાળાઓની અંદર લગભગ 300થી 400 બાળકોને અમે આજે વોટર બેગ, ટિફિન બોક્સ, છત્રીઓ નાની મોટી, આવો એક સંવેદનશીલ કાર્યક્રમ. અને જે દિવ્યાંગ બાળકો છે, જે સાંભળી શકતા નથી, બોલી શકતા નથી, એવી બહેન દીકરીઓ અને ભાઈઓ લગભગ 10મા ધોરણ સુધીની, એ બધાને માટે અમે એક સરસ મજાનું જમવાનું, નાસ્તો વગેરેની આખી વ્યવસ્થા આખી સુચારુ કરેલી છે. ત્યાંથી આગળ કાર્યક્રમની અંદર જે શિક્ષણ સમિતિની શાળાઓ, કે હું પૂર્વ શિક્ષણ સમિતિનો અધ્યક્ષ રહેલો છું, પૂર્વ અધ્યક્ષ છું, એમના માટેની પણ એક લાગણીના સંદર્ભમાં ત્યાં પણ એક કાર્યક્રમ રાખ્યો છે. અને સમાજની અંદર જેમને કશું જ ખબર પડતી નથી, એવા મેન્ટલી ચેલેન્જ્ડ લોકો, જેને કહેવાય છે મેન્ટલ હોસ્પિટલ, લોકો પોપ્યુલરલી કારેલી બાગમાં આવેલું છે, એમાં 250 જેટલા જે ભાઈઓ બહેનો છે એ તમામને ફ્લેવર્ડ મિલ્ક, દર વખતે અમે આઈસ્ક્રીમ આપીએ છીએ પણ આ વખતે એમની ડિમાન્ડ હતી ફ્લેવર્ડ મિલ્ક આપો, તો એ લોકોને ફ્લેવર્ડ મિલ્ક અમે આપવાના છીએ. અને છેક છેલ્લો કાર્યક્રમ એવો છે કે જે શિશુઓને તરછોડી દેવાય છે, એવા 5-15 દિવસના, મહિના, 2 મહિના, 5 મહિના, 10 મહિનાના આવા બાળકો એ શિશુઘર નિધામપુરામાં જશે. ત્યાં એ લોકોના આખા વર્ષના ડાયપર
એમના રમકડા નાના મોટા કપડાં એવી અનેક વસ્તુઓ અમારા રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના મિત્રોના સહકારથી આ કરી રહ્યા છે. કોઈ એક વ્યક્તિ ન કરી શક્યા, કોઈ એક વ્યક્તિ 400 જણને કપડાં ન આપી શકે, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં મિત્રો છે કે જેમનો અદ્ભુત સહકાર રહેલો છે. એનાની મોટી એમની અનેકવિધ યોજનાથી ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા આવ્યા છે. આજ સવારે વહેલી સવારે 6:30 વાગે બધા કાર્યકર્તાઓ જેમને જેમને અનુકૂળતા હતી, અને અમે પણ એ જ કહીએ છીએ કે કામ બગાડીને ના આવશો, તમારું પોતાનું કામ સાચવજો પહેલાં, અને અનુકૂળતા હોય તો આમાં સહયોગ કરજો, સમયનો સહયોગ આપજો તમારો. દાન પૈસાની જરૂરિયાત હોતી નથી, પૈસા પણ મળી રહેતા હોય, પરંતુ લોકોના સહકારથી આ એક સમાજના ઉપયોગમાં જન્મદિવસ મારો વપરાય, મારા જન્મદિવસની નું એક તર્પણ થાય, એમાં કોઈકને કાંઈ કપડે અર્પણ કરીએ, એ માટેનો આખો આ કાર્યક્રમ છે. અને આજના દિવસે ખૂબ ધન્યતા અનુભવું છું પ્રભુના આશીર્વાદ સાથે. હમણાં જ અમે કલ્યાણરાયજી પ્રભુના પણ દર્શન માટે જવાના હતા, પરંતુ રાત્રે ખૂબ મોડા આવ્યા છે, એટલે એ પણ એમનો એક કાર્યક્રમ છે કે જેમાં ધર્મની સાથે રહી અને આ રાજકારણમાં રહેવું, અને રાજકારણ એટલે મારે માટે કદી રાજકારણ નથી રહ્યું, હું સમાજકારણમાં રહ્યો છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.